નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે વાત કરશું આયુષ્યમાન કાર્ડ ઘટાવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એચ એચ આઈડી શું છે અને કેટલા આવક મર્યાદા સુધી તમને આ કાર્ડ મેળવી શકશો તમે સંપૂર્ણ વાત કરશો આ વિડીયાની અંદર એના પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલ બે પ્રેસ કરી દેજો મિત્રો આયુષ્યમાન કાર્ડ ઘટાવવા માટેના ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ જે લાભાર્થીનું આધાર કાર્ડ એટલે કે જેને આયુષ્યમાન કઢાવવાનું છે તેનું આધાર કાર્ડની જરૂર પડશે ત્યારબાદ રેશન કાર્ડની જરૂર પડશે મોબાઈલ નંબરની જરૂર પડશે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે ત્યારબાદ એચ એચ આઈડી નંબર સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે અથવા તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો આયુષ્યમાનની વેબસાઇટ ઉપર જઈ અને તમે ચેક કરી શકો છો એચ એચ આઈડી નંબર માટે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે એચ એચ આઈડી નંબર એવા દરેક ફેમિલીને આપવામાં આવે છે એટલે મિત્રો જે એચ એચઆઈડી નંબર છે તમામને આપવામાં આવે છે જે બે હજાર અગિયારમાં વસતી ગણતરીને હેઠળ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈ શકશે એટલે જે બે હજાર અગિયારમાં જે વસ્તી ગણતરી એના આધારે તમામને એચ એચ આઈડીનો નંબર આપવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડ આવક મર્યાદા કેટલી છે તેના વિશે આપણે વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના આવક મર્યાદા દ્વારા લાભાર્થીને નક્કી થતો નથી અને બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં જેનું નામ છે તેમને તમામને આ યોજનાનો લાભ આપવામાં આવે છે અને મિત્રો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે તમે ટોલ ફ્રી નંબરનો પણ ઉપયોગ કરી શકો છો જે નીચે છે જે ચૌદ પાંચસો પંચાવન બીજો નંબર છે અઢાર ડબલ જીરો એકસો અગિયાર પાંચસો જે ત્રીજો નંબર છે અઢાર ડબલ ઝીરો બસો તેત્રીસ દસ બાવીસ થેન્ક યુ મિત્રો